बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर कड़वू 38 मां छेल्ले कथा लखे छे के सीबी राजा ये दयानो अवतार छे एना हृदय में एम थाय छे के होलाना बदला में बीजा कोई पशु पक्षी ने मारी ने आपवानो मने कोई अधिकार नथी, आवु पाप मारे करवू नथी। आखरे होलानी शरणागति ना भाग रूपे पोते पोतानुं मांस त्राजवामां मूकीने होलाने बीजा पल्लामां मूकीने जोखवा माटे बेसे छे। पल्लू ज्यारे नीचू आवतुं नथी त्यारे सीबी राजा विचारे छे आ कोई कारणरूप होवा जोईए, આ આકાશમાં ઉડતો સામાન્ય હોલો નથી, પોતે પલ્લામાં બેસી ગયા છે। અને ત્યારે ઇન્દ્રદેવ અને અગ્નિદેવ પ્રગટ થઈને વરદાન આદિક આપે છે એ વાત સ્વામીએ કરી। હવે સ્વામી સીબી રાજાના આખ્યાન ઉપરથી સીબી રાજાના જીવન ઉપરથી કંઈક આપણને સર્વને એક રૂડો ઉપદેશ આપે છે। કડવું 39 આપ્યો કાપી તન સત્યવંત સીબી રાજજી તે તો પરલોકના સુખને કાજજી એના જેવું આપને કરવું તે આજ જી ત્યારે રીજશે ઘનશ્યામ મહારાજ જી મર ગયે। સ્વામી તો કહે છે સત્યવંત સીબી રાજા જેવો થયો, પરલોકના સુખ માટે એને જેવું કર્યું એના જેવું આપને કરવું આજજી। કાપવા માંડ્યા દાદા, એને કર્યું એવું કરવું આજજી ત્યારે રીતસે ઘનશ્યામ મહારાજજી। આવું કરીએ આપણે તો જ ભગવાન રાજી થાય, આવું સ્વામી કહે છે। આ મોટા સંતો છે ને એક હાથ વાત ઊંચી કરે એટલે આપણે કેટલા ઊંચા થઈએ, બે તસુ કે એક અંગૂઠો ઊંચા થઈએ। એના જેવું જ કરો કે આજે કાંઈ થોડું કે બાંધછોડ નહીં કે ભાઈ કળિયુગ છે ચાલો એનાથી લાખમાં ભાગનું કરજો, એવું કાંઈ નહીં લખ્યું તો એવું જ કે એના જેવું જ કરો। પછી આજે એને અંદર રહી અને કોઈ કથા કરવાવાળા સાધુ હોય, કોઈ વક્તા હોય, કોઈ મોટા સત્પુરુષ હોય, એ પછી અંદરથી થોડું એમ કે ભાઈ એવું ના થાય તો કાંઈ નહીં, પણ એના લાખમાં ભાગનું તો કરીએ એમ અંદરથી કાઢે। સ્વામીને ખબર કે જો હું લાખમાં ભાગનું લખીશ ને
તો પાછળ કથા કરવાવાળા લાખના એ કરોડ કરી નાખશે. એટલે સ્વામીએ કીધું જેવું સીબીએ કર્યું એવું જ કરો બધા. આવું સ્વામીએ કીધું, જો ભગવાનને રાજી કરવા હોય તો. હા, ભગવાન જો માગે તો પૂર્વેના ભક્તોએ દીધું છે એવી રીતે. ભગવાને ભલે મહારાજે આવી કોઈની પરીક્ષાઓ કરી નથી, પણ મહારાજે જે પરીક્ષાઓ કરી છે લોઢાના ગોળાએ ઉપાડવા પડ્યા છે ભગવાનના ભક્તોને, દેવાલયો ઉપરથી પડ્યા છે, ભક્ત ચિંતામણીમાં પરચા છે. દાદા ખાચરને પણ કેટલી ઉપાધિઓ હતી શાસ્ત્રોમાં લખેલી છે. એટલે મહારાજે પણ પરીક્ષા તો કરી છે, પણ ભગવાન પણ ભગવાન પરીક્ષા કરે ને યુગ પ્રમાણે કરે, જેવો યુગ, કારણ કે યુગ પ્રમાણેના બધા ધર્મ બદલાઈ જાય છે, યુગ પ્રમાણે બધી શક્તિ પણ બદલાઈ જાય છે. જે વ્યક્તિ જે દ્વાપર યુગમાં માણસ જન્મે ને એની જે શક્તિ હોય કળિયુગની અંદર એના કરતાં જુદી હોય. ઐશ્વર્ય શક્તિ પ્રતાપ બધું યુગ પ્રમાણે પણ વ્યક્તિમાં ફેરફાર થતો હોય છે, એ પ્રમાણે ભગવાન એ રીતની પરીક્ષા લેતા હોય. ઘનશ્યામ ગણુરી જે ત્યારે જ્યારે રહે રાજાની રીત, હજુ સ્વામી છોડતા જ નથી. ધીરજ ધર્મ સત્ય સુશીલતા તેના જેવી કરવી જોઈએ પ્રીત. સ્વામી કે છે ધીરજ એ સીબી રાજા જેવી જોઈએ, ધર્મ એ સીબી રાજા જેવો જોઈએ, સત્ય એ સીબી રાજા જેવું જોઈએ, ચારિત્ર સુશીલતા ચારિત્ર પણ એ સીબી રાજા જેવું જોઈએ. અને એના જેવી ભગવાનમાં આ બધું થાય ક્યારે? ધર્મ કોનાથી પડે? જેને ભગવાનમાં પ્રેમ હોય. ધર્મ તે ધર્મ સૂતના વચન, ધર્મપુત્રએ જે આપણને તો શ્રીજી મહારાજ કે જાજા ઉપવાસ કરવાનું અમે કહેતા નથી, એ વરી આપણને કાપવાના છે જ ક્યાં? જાજા ઉપવાસ કરવાનું અમે કહેતા નથી, એ તો જેને જેમ કર્યું ઘટે એમ કર્યું જોઈએ. આટલું શ્રીજી મહારાજે સરળ. પૂર્વે આ લોકોએ હાડકા ગાળી નાખ્યા. સ્વામી કહે છે એના જેવું કરવું જોઈએ. એનો ભાવ એવો છે કે યુગ પ્રમાણે આપણી શક્તિને સ્થિતિ પ્રમાણે જેવી રીતે એ લોકોએ એની જે ચરમસીમા હતી ત્યાં સુધીની ધીરજ રાખી, ત્યાં સુધીનું સત્ય, એમ આપણે એ રીતનું આજના યુગ પ્રમાણે શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે, મોટા સત્પુરુષોની ઈચ્છા પ્રમાણે, સંતોના માર્ગદર્શન નીચે જે પ્રમાણેનો ધર્મ રાખવાનો કીધો હોય એ પ્રકારે ધર્મ રાખો, જે પ્રકારે ધીરજ રાખવાની કીધી છે એ પ્રકારે ધીરજ રાખવી, સત્ય અને ચારિત્ર જેવું રાખવા કીધું છે. પંચવર્તમાને યુક્ત આપણે વર્તીએ એ આપણું ચારિત્ર છે. પંચવર્તમાનની બહાર આપણે જઈએ એટલું ચારિત્રમાં ખામી. બસ આટલું રાખીએ ને તો સીબી રાજા જેવું જ મહારાજ સમજી લે, મહારાજ એવું જ સમજી લે. માની લો કે મહારાજ જ્યારે પોતાની ઈચ્છાથી મોકલતા વિપત્તિ અથવા સંપત્તિ, ભગવાન પોતાની ઈચ્છાથી સુખ અથવા દુઃખને પ્રેરે, અથવા આપણા કોઈ કઠણ પ્રારબ્ધને વશ થઈને ભગવાનને સૂળીનું કાંટે કરીને દેવું પડે એવું કંઈક છે, તેમાં ધીરજ રાખે, ધર્મમાંથી ચલાયમાન ન થાય, અને સત્ય પણ રાખે અને ચારિત્ર રાખે, બસ સીબી રાજા જેવું જ મહારાજ રાજી થાય, ઝાઝું કરવાની જરૂર નથી. સ્વામી કે એના જેવી રીત આપણી જોઈએ અને એના જેવી પ્રીત આપણી જોઈએ. આ બધું જ થાય ભગવાનમાં જેને પ્રેમ હોય એને. જીવ જગતના એક વ્યક્તિ સાથે પ્રેમ થાય છે તો શું નથી કરતો? એને બધું જ કરતા આવડી જાય છે. બોલો, એને ભાગી જતા આવડે છે, જુદું ઘર લેતા આવડે છે, કમાવું કેવી રીતે એ આવડી જાય છે. કાંઈ કમાતો ના હોય, બીપીએલ હોય, સમજ્યા ને? કેવો હોય? બીપીએલ હોય, બાપના પૈસે લેર, એવો હોય. પણ જો એને એવું નક્કી કર્યું કે મારે હવે આમ કરીને આને લઈને ભાગી જવું છે ને બાપા મને નહીં આમાં પરમિશન આપે ને મારે જુદું થવું પડશે, તેને કમાતાય આવડી જાય, એને ઘર લેતા આવડી જાય, ભાગતા આવડી જાય, બધું આવડી જાય છે. શું થઈ ગયું છે? કોઈ સાથે પ્રેમ થઈ ગયો. એમ ભગવાનમાં જેને હેત થઈ જાય એને ધર્મ પાળવો કઠણ ના પડે, પડે જ, સહેજે પડે. જેને ભગવાનમાં હેત થઈ જાય એને ધીરજ રાખવી કઠણ ના પડે, એને ધીરજ રહે જ, સહજ રહે,
કે ઓહો માર આવા મોટા મહારાજને આની અંદર મને હેત થયું ને એવા મહારાજને મારી ઉપર હેત છે, કંઈ પણ કરતા હશે, વિચારીને જોઈને કરતા હશે, મારા હિતમાં જ કરતા હશે, આમ માનીને ધીરજ રાખે, એની ધીરજ ડગી ના જાય. આવા મોટા મહારાજ મને મળ્યા, એના કીધેલા જે પંચ વર્તમાન છે એને મારે પાડવું જ પડે, મારું જીવન એવું હોવું જ જોઈએ, એમ એનું ચારિત્ર પણ એવું જ રહે, પણ આ બધું થાય ભગવાનમાં જો એને પ્રેમ થઈ જાય તો. અંગથી અડગુ અવનીએ વળી જે જે જનસો હોય તે તે આપે ત્રિલોકમાં સુખે થકી સહુ કોય. આ દુનિયાની અંદર સ્વામી કે હજારોની સંખ્યામાં દાનવીરો છે, ભલે મોટા મોટા દાનવીરોના નામ ટોપ લેવલે લખાતા, પણ હજારોની સંખ્યામાં દાતાઓ છે. પોતાના અંગથી અડગું અવનીએ વળી જે જે જનસો હોય, જે જે વસ્તુ પદાર્થો, ઘરેણાઓ, આભૂષણો, કપડાઓ, અન્ન, ધન, આ બધી વસ્તુ છે ને એ ત્રિલોકની અંદર બધા આપે ને એવા તો હજારો છે, એક બે નથી. વસ્ત્રનું દાન કરતા હોય, રૂપિયાનું દાન કરતા હોય, આભૂષણોનું દાન કરતા હોય, અનાજનું દાન કરતા હોય, ઘરનું દાન કરતા હોય, જમીનોનું દાન કરતા હોય, એવા તો હજારો છે સ્વામી કે. પણ જ્યારે આવે અંગ ઉપરે સુખ દુઃખ ના સમૂહ મળી ત્યારે દ્રઢ ધીરજ રહે સંત કહીએ તેને વળી. પણ જ્યારે શરીર ઉપર દુઃખ આવે છે ત્યારે દાતા પણ પાછો પડી જાય છે, અને એની અંદર જે એવો ને એવો રે એને સાચા સંત કહીએ, એને સાચા ભક્ત કહીએ. જ્યારે અંગ ઉપર કોઈ દુઃખ આવે ત્યારે આપણા મોટા મોટા સંતોને કેવા કેવા દુઃખ આવ્યા છે. સદાનંદ સ્વામી ચાલ્યા જાય, વૈરાગીને દ્વેષ, સ્વામીને મારે, લાકડી તૂટી જાય ત્યાં સુધી મારે, તો સ્વામી કે મને દુઃખ. કોઈએ કીધું સ્વામી દુઃખ, તો કે દુઃખ તો મને એનું થાય છે કે મેરે ગુરુભાઈ કી લકડી તૂટ ગઈ, મને દુઃખ આનું થાય છે, શરીર ઉપર જે થયું એનું તો દુઃખ કંઈ છે જ નહીં. એવું છે, કંઈક પણ દેવું પડ્યું તો ભગવાન માટે, ભગવાનના ભક્ત માટે, કોઈ દુખિયારા માટે પોતાનું બધું દઈ દીધું. એવા જે છે જ્યારે અંગ ઉપર દુઃખ આવે અને ત્યારે જે દુખાય નહીં એને સાચા સંત કહીએ. કહો આપણે તો અંગ ઉપર કે આપણા સ્વભાવ ઉપર જ દુઃખ આવે, આપણા અવગુણ ઉપર દુઃખ આવે, કારણ કે અવગુણ આપણને વાલો હોય, આપણો આપણો સ્વભાવ આપણને વાલો હોય, એની ઉપર જ દુઃખ આવે. કયું દુઃખ આવે? તો એ સ્વભાવને કોઈ મરોડે, એ સ્વભાવ ઉપર કોઈ ઘા મારે. આપણે કહીએ ખરા કે હું સત્સંગમાં શા માટે આવ્યો છું, તો કે સ્વભાવને ટાળવા માટે આવ્યો છું. સ્વભાવને ટાળવા માટે આવ્યા છીએ અને ભગવાનને વાલા કરવા માટે આવ્યા છીએ સત્સંગમાં બધાય, કારણ કે આ સત્સંગમાં કંઈ એટલે તો કોઈ આવ્યા નથી કે ઓહો ભાઈ અહીં કંઈ પૈસાના ઝાડવા છે. અહીં તો આ જ છે ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગની વાતો કરીને એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે. આ જ આ સત્સંગમાં શ્રીજી મહારાજે રાખ્યું છે. હા, મહારાજે આ લોકોનું સુખે મૂક્યું છે. મહારાજ કે જે સત્સંગ કરે એ દુખીઓ તો થાય જ નહીં, અન્નવસ્ત્ર તો હું આપું જ, પરંતુ મેઇન ઉદ્દેશ શ્રીજી મહારાજનો આ સત્સંગ પાછળ એ છે એકાંતિક ધર્મ સિદ્ધ થાય, સ્વભાવ માત્ર ટળે. દરેક આપણે બધા મમુક્ષુ આ સત્સંગની અંદર રહ્યા છે આના માટે જ રહ્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે કરવા માટે આપણે રહ્યા છીએ એ કરવાની અંદર ભગવાન જ્યારે મદદરૂપ થાય ને કોઈના દ્વારા, ત્યારે આપણને ગમતું નથી, કારણ કે આપણી લક્ષની શુદ્ધિ નથી. કોઈ ખેતી કરવા નીકળ્યો હોય કે મારે 5 વીઘા છે આની અંદર વાવણી કરવી છે, અને એ વાવતો હોય ખેડૂત, અને બીજો કોઈ આવીને એમ કે લો લો હું તમને વાવવા લાગું, હું તમને થોડી મહેનત કરવા લાગું, તો ખેડૂત રાજી થાય કે વાહ બહુ સારું, અને કદાચ એનાથી કંઈક
ઊંધું છતું વવાતું હોય અને ઓલો બતાવે કે આમ નહીં, થોડું આમ કરશો ને તો તમારે બહુ સરસ થશે, મારે ખેતર આવી રીતે બહુ સરસ થઈ ગયું હતું, તો ઓલાને તરત એક્સેપ્ટ થશે લગભગ કે ઓહો બહુ સારું, એની આખી જિંદગી ઉપકાર માનશે કે વાહ વાહ મને આવી સલાહ આપી હતી, નહીં તો પ્રોબ્લેમ થઈ જાત. કોઈ બિઝનેસ નાખતો હોય અને કોઈ આવે, લો તો તમારો બિઝનેસ તમે લીધો છો, હું બધું ગોઠવવા લાગું તમને સ્ટોરમાં, એટલે તમારે મહેનત ઓછી, અને હમણાં છે ને હું જોબેથી તમારે ત્યાં જ આવી જઈશ, એટલે હું નોકરી નહીં હું તમારે ત્યાં મદદ કરીશ ચાર ચાર કલાક. તો બધાને શું લાગે? સારું જ લાગે ને, સારું જ લાગે. પણ સત્સંગની અંદર સ્વભાવ ટાળવા આવ્યા હોય અને કોઈ કહે વાંધો નહીં ચિંતા ના કરો હું તમારો સ્વભાવ ટાળવા મદદ કરીશ તમને, રોજ તમારા સ્વભાવને હરોળી નાખીશ, તો રોજ તમારા મનનું ધાર્યું મૂકવા જ આવ્યા છો ને તમે સત્સંગમાં, ઓહો વાંધો નહીં હું મનનું ધાર્યું મુકાવી દઈશ તમને. માની લો કોઈ મદદરૂપ થાય કે ચાર કલાક ડ્યુટી આપીશ બસ, તો શું થાય? આકરું લાગે. એટલે ભાઈ જે કરવા આવ્યા છો એ આકરું કેમ? કારણ કે ઘણી વખત બ્રહ્મમાં ચાલતા હોઈએ આપણે, એટલે સ્વામી આ બધું આપણને અંતરદૃષ્ટિ કરાવવા માટે સ્વામીની વાતો છે. કોઈને જોવા કે કોઈને કહેવા નહીં, પોતાને જ જોવા અને પોતાને જ સુધારવા. જે કરવા આવ્યા છે એ કઠણ કેમ પડે? જે કરવા માટે સત્સંગ માર્યા. શ્રીજી મહારાજ કે હમણાંને શ્રીજી મહારાજને હારું એ ગમતું જ નથી. શ્રીજી મહારાજને કેવું, પેલી ઘોડી પાછળ પડ્યા તે હવારના, કે આનો લાત મારવાનો સ્વભાવ છોડાય છૂટકો છે. તો બપોરથી મૂળજી બ્રહ્મચારી કે મારા થાળે જમવા તો આલો આવે, આ શું આદર્યું છે મહારાજ? કે કોઈ જો આને અહીંયા આગળ હરખી કરવા બે કલાક ગેપ પડવા નથી દેવો, અમારા યોગમાં આવ્યો ને એટલે આનો લાત મારવાનો સ્વભાવ ટાળી નાખવો છે, આવો મહારાજનો સ્વભાવ. હવે મહારાજને આવું જ ગમે છે, મહારાજને સ્મૂથ જ ગમે છે, એટલે ગમે ત્યાંથી મહારાજ તો પોતાના ઉપાયો કર્યા જ કરે, કર્યા જ કરે કે આપણને સ્મૂથ કરી દેવા છે. આવ હાવ દાસ ભાવે શૂન્ય ભાવે વર્તી એવા કરવા છે, કોઈ પણ રીતે કરે. એની રીત બધી બહુ છે, કોઈની અંદર પ્રવેશ કરીને કરે, કોઈ બીજી રીતે કરે, પણ એની એટલી બધી રીતો છે ને એટલી બધી રીતે કરે, પણ કરે છે આપણું હિત, અહિત કરતા નથી. પણ આપણે પેલા નાના બાળક જેવા ને કડવી દવા ગમે, રહેવું છે તંદુરસ્ત, અને કડવી દવા ફાવતી નથી. એટલે છે ને ભગવાનને મોટાની રીત બહુ સરસ કહેવાનો, પેલાને કેવું ખબર, તું તો તંદુરસ્ત જ છો, બીમાર છો જ નહીં, અને તોય એનું લેઝર ઓપરેશન કર્યા કરે, લેઝરથી ઓપરેશન કરે, પેલી આંખનું ઓપરેશન કરે આ નંબર ચશ્માનું, તો હવે કેવું થયું લેઝરથી થઈ ગયું ને, તો કાંઈ એની અંદર આંખ ખોલવી ના પડે કંઈ જ નહીં, ખબર એના પડે ઓપરેશન થઈ ગયું. બસ આ સત્સંગમાં છે ને શ્રીજી મહારાજને મોટા એવી લેઝર ઓપરેશન જ કરે છે, પણ હવે કોઈ વાર કોઈ ગાંઠ થઈ ગયું હોય કેન્સરની, તો એને તો થોડી ખોતરવી પડે ને, નાડી બ્લોક થઈ ગઈ હોય તો થોડું તો પછી હાર્ટ બાર્ટને કરવું પડે ને, એમ બહુ ભયાનક રોગ હોય ને ત્યારે થોડીક મહેનત કરવી પડે ભગવાનને મોટા પુરુષ. બાકી નાનું નાનું તો એ આપણને કંઈ જણાવતા નથી, લેઝરથી જ કામ કર્યા કરે છે, ખાલી લેઝરથી દ્રષ્ટિ કરે, કંઈક થોડી મીઠી વાત કરે, ક્યારેક કોઈક ઉપદેશ આપી દે મીઠી રીતે, એમ કરી કરીને લેઝર ઓપરેશનો જ જાજા તો કરી નાખે છે. કોઈક મોટું જરૂર લાગે કે ભાઈ આની અંદર આની ગાંઠ થાય એવી છે, ત્યારે વળી વાડકાપ કરે, એ સીસી હુંગાડીને કરે, એ સીસી હુંગાડીને. પણ આ પાછો ઓડિટરને કેમ સીસી લાવે છે, મારે ઉપર શું કરવાનું છે? તો ભાઈ તંદુરસ્ત છો, બીમાર છો એટલે તા હોસ્પિટલમાં આવ્યો છે, તો સીસી હુંગાડવા દે ને, ડૉક્ટર પર વિશ્વાસ છે ને, કાંઈ ઊંધું નહીં કરે, બસ આવ્યો છે હોસ્પિટલમાં, દાખલ થયો છે દર્દી તરીકે, અને પછી પૂછે કે મને કેમ સીસી હોંગાડવાની છે? ભાઈ દર્દી છો એટલે, પણ તમને રોગ તમારો કહેવાય એવો નથી. ઘણીક વખત દર્દીનો બહુ ભયાનક રોગ હોય તો દર્દીને ડૉક્ટર કહેતા નથી, એના સંબંધીઓને કહે છે કે ભાઈ બહુ થર્ડ લેવલનું કેન્સર છે એટલે એને તો આવું કરવું પડશે, કે એની બધી નાડીઓ બ્લોક છે, પણ હવે એને આપણે ના કહેવાય, પણ તમે બધા સહયોગ કરી દો, અને આજે ને આજે જ કરવું પડે એવું છે. પણ પેલા દર્દીને શું કે, પેલો કે મને શું થયું છે? કાંઈ નહીં, એ તો સેજ અમથું જ છે, સેજ જ, બસ હમણાં તમે બે કલાકમાં તો હાજા થઈ જવાના, બે કલાકમાં ઉપડી જાય એવો હોય. પણ ડૉક્ટરને ચિંતા છે કે આની બધી નાડીઓ બ્લોક છે ને, અને કહેવું નથી, નહીં તો જો કહીશું ને તો હજુ થોડી ખુલ્લી છે એ
એમ આ સત્સંગમાં એવું જ છે, મહારાજને મોટાનું કાર્ય એવું છે, બહુ મોટો રોગ હોય ને તો કે નહીં, ધીરે રેનસીસી હુંગાડી દે અને કામ કરે રાખે. પણ ઘણી વખત પેલી બુદ્ધિ વધારે હોય ને એટલે આપણે કે કેમ મને સીસી હુંગાડવાની, હું તો હાજો છું. ભાઈ જેની નાડીઓ બ્લોક હોય ને બધા દોડતા જ દેખાય છે. હવારમાં તો લો, હવારમાં તો જતા હતા ને દોડતા હતા ને ખાતા હતા ને પીતા હતા ને બોલતા હતા ને 11 વાગે તો જતા રહ્યા, કારણ કે અંદર બ્લોક હતું, બહાર તો બધું બરાબર જ હતું, બહાર કાંઈ પ્રોબ્લેમ નહોતો, અંદર બ્લોક હતું. એમાં ભગવાનને મોટાનું અંદરનું બ્લોકેજ કાઢવાનું છે. અને નાના નાના આંખ જેવા ઓપરેશનો તે કર્યા જ કરે છે લેઝરથી. એ તો દિવસમાં 50 ઓપરેશન આપણા થઈ જતા હોય ને આપણને ખબર પણ ના હોય, એની દ્રષ્ટિ વડે કરી દે, એના સંકલ્પ વડે કરી દે, એવા નાના મેજરની અંદર થોડી જરૂર પડે. હવે એવું જ દુઃખ સહન કરવાનું હોય, આપણા અંગમાં તો બીજું કોઈ દુઃખ મહારાજે રાખ્યું જ નથી, રાખ્યું જ નથી. આપણા અંગમાં તો આવા જ દુઃખ છે, આપણા મનના કલ્પેલા દુઃખો. સ્વામી કહે છે એવી ધીરજ રહે ત્યારે એને ભક્ત કહેવાય ને એને સંત કહેવાય. હવે સ્વામી બહુ સરસ વાત કરે છે, વાત કરવાવાળા માટે. મોટી વાત કરતા મુખથી વળી સ્વાદ આવે છે સૌને, પણ જ્યારે જોઈએ આ જીવમાં ત્યારે ભળાય ભૂલ બહુને. મોટી વાત કરતા તો સ્વામી કે બધાને સ્વાદ આવે. આત્મનિષ્ઠાની વાત કરવી હોય, નિશ્ચયની વાત કરવી હોય, નિર્માણીપણાની વાત કરવી હોય, નિષ્કામીપણાની વાત કરવી હોય, નિર્લોભીપણાની વાત કરવી હોય, સ્વામી કે જે જે બાબતની મોટી વાતો છે ને કરવામાં તો બધાને સ્વાદ આવે. સ્વાદ બે રીતના છે, એકને વાત સાંભળવામાં સ્વાદ આવે, એકને વાત કરવામાં સ્વાદ આવે, અને એકને વાતને અનુસરવામાં સ્વાદ આવે. કરવાવાળો ને સાંભળવાવાળો બે હારા ખરા, પણ જ્યાં સુધી અનુસરે નહીં ને ત્યાં સુધી પાકો ટેસ્ટ આવે નહીં, ના આવે. કેવી રીતે? તમે મિષ્ટાન જમ્યા હો, ગળ્યું કંઈક જમ્યા હો, અને ગળ્યા ઉપર કોઈ ગળ્યું ફ્રૂટ જમો તો કેવું લાગે? ફ્રૂટ મીઠું છે, પણ તમે ગળપણમાં પહેલા કોઈ મિષ્ટાન જમ્યા અને પછી ફ્રૂટ જમો તો અનુભવ શું કહે છે? ફ્રૂટ ફીકું ને મોડું લાગે. ફ્રૂટ મોડું નથી, ફ્રૂટ મોડું નથી, પણ પેલા મિષ્ટાનથી ગળપણ એટલું થઈ ગયું છે ને કે હવે ફ્રૂટનું ગળપણને અસર કરે એમ નથી, એ મીઠાશ આવે આ જીભને ખબર પડે એમ નથી. એવું છે, એમ થઈ જાય એવું કે સ્વાદ જ્યારે ખરેખર વાતને અનુસરીએ છીએ ત્યારે જ આવે છે. આપણે ગમે એટલી વાત હું કરું કે અંતરદૃષ્ટિ અંતરદૃષ્ટિ અંતરદૃષ્ટિ, ગમે એટલી ઊંચી વાત થાય ને, ગમે એટલી મોટી વાત થાય ને, ગમે એટલી લાંબી વાત થાય, પણ જ્યાં સુધી મને ખુદને અંતરદૃષ્ટિ ન થાય ત્યાં સુધી મને હૃદયમાં સુખ વર્તે જ નહીં. હું ગમે એટલું મનનું ધાર્યું મૂકવાની બધી જ 1000 પ્રકારથી વાતોને કરી શકું, મને લાગે કે બહુ લાંબી ને મોટી વાતને સરસ આ જગ્યાએથી આ વાતને લીધી ને બહુ સરસ, અને કોઈ કે હારા તમે દ્રષ્ટાંત દઈ દીધા સમજાઈ ગયું અમને, પણ વાત કરવાવાળાને ના સમજાયું તો શું? પરને કહેવામાં પ્રવીણ પૂરો પોતાનું તો તું ન પેખે રે. બીજાને વાત કરવી બહુ સારી લાગે, એટલે જ ગુણાદિતાનંદ સ્વામી બહુ ટૂંકમાં બહુ સાર કહી દીધો, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો જો પોતે સમજવાનો હોય, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો જો પોતાને હોય તો કોઈ વાતની કસર જ રહે નહીં. હા, જેના માથે કોઈ જવાબદારી છે, જેને કંઈ સોંપ્યું છે, જેને 5, 10, 50, 100 જીવને ભગવાનના માર્ગે ચલાવવાના છે, એને કોઈને રોકટોક કર્યા વિના પણ ન ચાલે, એને કોઈકનો દોષ દેખાય તો એને રોકવું ટોકવું પડે, સહજ છે. એ પછી કોઈ એમ ના વિચારવું જોઈએ કે એને કેમ, કારણ કે એને ભગવાને સેવા સોંપી છે, એને કોઈ મોટાએ સેવા સોંપી છે, એ સેવા છે એની, કરે છે. પરંતુ જીવ પ્રાણી માત્ર મુમુક્ષુ માત્રની દ્રષ્ટિ પોતા પરક જ વિશેષ રહેવી જોઈએ કે મારી અંદર કઈ કઈ જગ્યાએ કસર છે. સ્વામી કે મોઢાની વાત જ્યારે કરીએ છીએ ત્યારે તો બહુ મોટી લાગે છે,
એની અંદર બધાયને સ્વાદ આવે છે, પરને ઉપદેશ કરવામાં તો સ્વાદ આવે છે, પણ સ્વામી કે જ્યારે જોઈએ આ જીવમાં ત્યારે ભળાઈ ભૂલ બહુ ને. સ્વામી કે જ્યારે જીવમાં જોઈએ છે ને ત્યારે તો બહુ પ્રકારની ભૂલ દેખાય છે. આ અંતરદૃષ્ટિવાળાને જ ખબર પડે. મહારાજે કહ્યું કે જ્યારે ભગવાન નિર્માનીપણે વર્તાતું હશે પ્રથમનું 56મું, ત્યારે ભગવાનની મૂર્તિ છે એ પ્રફુલ્લિત અને હસતી જણાશે, અને જ્યારે કંઈક માનનો સંકલ્પ થતો હશે ત્યારે ભગવાનની નજર કરડી જણાતી હશે. પણ આ બધી ખબર કોને પડે? અંતરદૃષ્ટિવાળાને ખબર પડે. ઓલાને તો નથી કરડી, નથી હસતી, એને તો બે હરખું જ છે. જેને જેને ખબર જ નથી કરડીને હસતી, એને એને જેને ભગવાનમાં હેત જ નથી એને આ વસ્તુ ખબર ના પડે. પણ જેને ભગવાનમાં હેત છે એને ખબર પડે કે આજે આંખો કેમ કાઢે છે, કંઈ પ્રોબ્લેમ છે, શું કંઈ પ્રોબ્લેમ છે, આ લાકડી ઉછાળવાનું કેમ આમ કરી રહ્યા છે, કે લાકડી ઉછાળું ઉછાળું એમ કેમ થાય છે, હું કંઈ ગુનો થઈ ગયો છે, ભાઈ વિચારો સવારથી આજે શું થયું છે. હા, કે આ જગ્યાએ જો આવું થઈ ગયું હતું ને એટલે, બાકી તો આંખો કાઢતા નહીં, રોતો હશે છે ને, કેમ આંખો કાઢે છે, આમ થાય. એ અંતરદૃષ્ટિવાળાને ખબર પડે. શ્રીજી મહારાજે વચનાવદમાં કીધું એ ગબરગણને શું ખબર પડે, એને મન તો કાંઈ નહીં, તો મહારાજે શું પહેર્યું છે એ ખબર ના હોય, કે મહારાજ ક્યાં હસતા છે ને ક્યાં બેઠા છે એ ખબર ના હોય તો એનું શું. માટે સ્વામી કે અંતરદૃષ્ટિ કરીએ તો આપણી ભૂલો ઓળખાય. જે જગ્યાએ આપણે આ સત્સંગમાં રહ્યા છે, સત્સંગમાં આપણી જન્મો જન્મની જે થઈ ગયેલી ભૂલો છે એને ઓળખવી, અને ઓળખ્યા પછી એને સુધારવી, એના માટે જ આ સત્સંગ છે. પૂર્વ સંસ્કારોથી થઈ ગયેલી ભૂલો છે એને ઓળખવી, અને ઓળખીને એને સુધારવી. જે ઓળખે છે એ પામે છે, ઓળખ્યા પછી જે સુધારી દે છે એ બાજી જીતી જાય છે. ઓળખે છે ઘણા બધા પણ સુધારી નથી શકતા, સુધારવામાં મદદરૂપ વ્યક્તિને સ્વીકારી નથી શકતા. સુધરે એવી જગ્યા મળે, એવું નૈમિક્ષાણ્ય ક્ષેત્ર મળે તો એ ક્ષેત્રને પણ સ્વીકારી નથી શકતા. સુધરે એવો સંગ મળે તો એ સંગને એક્સેપ્ટ નથી કરી શકતા. ભૂલને સ્વીકારી, પણ ભૂલ સુધરે એ ઉપકરણો જે છે એને ન સ્વીકાર્યા તો પાછી ભૂલ સુધરે નહીં. ભૂલ સુધરે નહીં તો સ્વીકારવાથી શું, સ્વીકારવાથી શું? કોઈ કે હા ભાઈ મેં તો ચોરી કરી છે, હું તો કરું જ છું, તો સુધર્યો જ નહીં તો જેલમાં જ જાય, બીજું થાય શું? ભૂલને સ્વીકારવાથી કામ નથી થઈ જતું, ભૂલને સ્વીકાર્યા પછી સુધારવાથી કામ તો પાકું થાય છે. બાકી ઘણાને ભૂલ સ્વીકારવાની ટેવ હોય, પણ સ્વીકાર સ્વીકાર જ કરે, સુધારો કાંઈ નહીં, વિચાર કાંઈ નહીં. હા હું તો એમ જ છું, હું તો એમ જ છું, હું તો એમ જ છું. ભાઈ એમ જ છે એ તો ખબર છે, હવે એમાં કાંઈ ફેરફાર કરવાનો છે કે નહીં? શરૂઆત હોય 2 વર્ષ કે હું એમ જ છું, 5 વર્ષ કે હું એમ જ છું, પણ 50 વર્ષે કે હું એમ જ છું, તો હું એમ જ છું તેમાં સુધારો નથી કરવાનો. સુધારો કરે તો કાંઈક એને ફાયદો થાય, બાકી આ સત્સંગ અમૂલ્ય મળ્યોનો શું ફાયદો. એહ ભૂલને અડગી કરી ખરી હરિની ભક્તિ કરીએ, મોટા ભક્ત જે મોરે થયા તેના મતને અનુસરીએ. ભૂલ ખોડીને સ્વામી કે હરિની ભક્તિ કરીએ, ભૂલને અડગી કરીએ, મોટા ભક્ત જે મોરે થયા ને એના મતને અનુસરીએ. વેરાભાઈને ઘરની અંદર 22-22 વ્યક્તિ ધામમાં ગયા તો ભગવાન સ્વામીનો નિશ્ચય ન તૂટ્યો. વેરાભાઈ ઉપલેટાના શ્રીજી મહારાજ પાસે સાધુ થવા જતા રહ્યા અને પરમાનંદ સ્વામી તરીકે સાધુ તરીકે રહ્યા. હવે વેરાભાઈની જે નિષ્ઠા છે એ પ્રમાણે વેરાભાઈ અતિ શુદ્ધ પાત્ર ગણાય. આવો નિશ્ચય પરિપક્વ, 22 વ્યક્તિ જતા રહ્યા ઉપરા ઉપરી, આની અગ્નિ સંસ્કાર કરીને આવે ત્યાં ખાટલો તૈયાર જ હોય નવો, એ ડસકા ખાવાનું ચાલુ કરે એને બાળીને આવે ત્યાં નવો તૈયાર જ થઈ ગયો હોય. 22 વ્યક્તિ એટલે શું, આ વાતને કરવી ને સાંભળવી હેલી છે. એક બે જો આગા પાછા થઈ જાય ને, એક બે એક તોય હૃદયની અંદર ધબકારા વધી જાય કે આ હું મહારાજ કરવા બેઠા છે ને હું મહારાજે ધાર્યું છે. જો એક જતો રહ્યો એમાંય અને બીજો જો દવાખાનામાં દાખલ થયો ને, તો આપણે તો સીધા મહારાજને મહારાજ હું ધાર્યું છે પણ તમે એમ કહીએ, હે સમજો કાંઈ સમજો, આવ્યું કંઈ હોય, અમે હું એવું તો કરી નાખ્યું છે ગુનો એમ, અમે હું મંદિર આવે એ ગુનો,
અમે શું દાન કર્યું એ ગુનો, અમે સત્સંગ કર્યો એ જ ગુનો છે અમારો, રોજ સવાર ઉઠીને પૂજા કરીએ છીએ એ ગુનો છે અમારો, આમ કેમ કરો છો મહારાજ, કોણ તમને ભજશે? લો મહારાજ કે ભાઈ વેરાબાઈને તો પૂછ, એના એના દસમા ભાગનો જો તારું નથી ઉપાડ્યું, વેરાભાઈના દસમા ભાગનો નથી ઉપાડ્યું, ત્યાં તો તું ફરિયાદની આખી ફાઇલ લઈને આવી ગયો. વેરાભાઈને 22 વ્યક્તિ ધામમાં ગયા, તો પણ વેરાભાઈ શ્રીજી મહારાજનો નિશ્ચય રાખીને સાધુ થયા, સંપ્રદાયના ઇતિહાસોમાં છે. જ્યારે ખાખરાની અંદર પેલા લોલંગર બાવાઓની બધી લડાઈ થઈ ખાખરા મેમદાવાદમાં, અને ત્યારે પરમાનંદ સ્વામી તલવાર કાટી ગયેલી લઈને ઉતરી ગયા, મૂળ ક્ષત્રિયની પ્રકૃતિને કાન કપાઈ ગયો. ઇતિહાસની કથા આપણને ખબર છે. મહારાજે પૂછ્યું, સ્વામી આ શું કર્યું? અરે મહારાજ કે આ બધું હો હલ્લો થતો હતો, તે પછી અમારે તો મહારાજ પૂર્વનો સંસ્કાર જાગી તો જાય જ, કાટી ગયેલી તલવાર લઈને ઉતરી ગયો, બે પાંચને વાઢી નાખ્યા મહારાજ, પણ હવે એમાં કાન કપાઈ ગયો. મહારાજ કે અમારા સાધુમાં આવો ક્રોધ ના હાલે, તમે તો કાલે ગમેને અમે મંડળ લઈને મોકલશું, માળા લઈને મોકલશું, તલવાર ગોતશો, એટલે એક કામ કરો, ચોયનો પહેરો પાછો. આ મેં તમને સાધુ ભૂલથી કર્યા. વૈરાગ્યવાન પુરુષ હતા, આટલા બધા ધામમાં જાય છતાંય જેના હૃદયમાં ખચકાટ ના થાય, શ્રીજી મહારાજના નિશ્ચયમાં ડગમગાટ ન થાય, પણ શ્રીજી મહારાજે પરત મોકલ્યા. તો જો બધા લોકોએ જ્યારે વેરાભાઈ સાધુ થયા હશે ત્યારે સત્સંગની અંદર એની બહુ ખ્યાતિ થઈ હશે, સત્સંગમાં બહુ વખાણ થયા હશે, ભાઈ વેરાભાઈ એટલે વેરાભાઈ, વેરાભાઈ એટલે વેરાભાઈ, આવી જ વાતો થતી હશે. જો તો ખરા 22 જણ ધામમાં ગયા, સાધુ થઈ ગયા, આવી વાતો થતી જ હોય, કારણ કે સત્સંગ મહિમાનો છે. આપણે ભલે પોતે પોતાનો મહિમા નથી સમજવાનો, બાકી બીજાનો તો રજ રજનો મહિમા સમજવાનો છે. એ જો સમજવામાં ખામી રહી જાય તો પ્રોબ્લેમ. આપણો જેટલો ભૂલાય એટલો ભૂલવાનો છે, અને બીજાનો જેટલો સંભારાય એટલો સંભારવાનો છે. પોતાની સારપને ભૂલવી અને બીજાની સારપને માનવી, એનું નામ જ સત્સંગ. સત્સંગ એના માટે છે. આ જીવ જન્મો જન્મથી પોતામાં જ માલ માનતો આવ્યો છે, એ પોતે હાવ નમાલો લાગે અને બધાય અને મહાન ને મોટા લાગે, બસ આટલું જ સત્સંગમાં જેને થઈ ગયું છતે દેહ બ્રહ્મરૂપ. પ્રેમાનંદ સ્વામીએ શું કીધું? કડવી તુંબડી સમ ગુણ છે રે, ઉગી ઉગરડાને માય, તે હું એ કડવા તુંબડા છે? પ્રેમાનંદ સ્વામી જેવું મીઠું કોણ હોય? પણ પ્રેમાનંદ સ્વામી કે કડવી તુંબડી સમ ગુણ, મારી અંદર તો કડવા તુંબડા જેવા ગુણ છે, અને ઉકરડામાં ઉગી છું પાછી. બધી જગ્યાઓ તો જો પસંદ કરીએ મોટા પુરુષોએ. હવે પ્રેમાનંદ સ્વામીને કોઈ એમ કે, માની લો અજ્ઞાનીને હાવ હાવ જે આસુરી જીવ હોય, કે પ્રેમાનંદ સ્વામીને એમ કે કડવા તુંબડા જેવા તમે ઉકરડે ઉગેલા કડવા તુંબડા, તમને કોણ હંગરે એમ કે, તો પ્રેમાનંદ સ્વામી શું કહે એને? હા ભાઈ, સાચી જ વાત છે, હું તો લખીને ગયો છું કડવું તુંબડું છું એમ, મને તો સ્વામિનારાયણને જ હંગરે, બાકી મારા સ્વભાવ કડવા તુંબડા જેવા જ, મેં તો લખ્યું જ છે, મેં હું કામી કુશિલ કિંકર. પણ પ્રેમાનંદ સ્વામી એ તો બ્રહ્મરૂપ અનાદિ મુક્ત હતા. પણ સ્વામી મોટા મોટા પુરુષોએ, મુક્તાનંદ સ્વામી હું તો છું ગણી નગુની નાર તોય તમારી રે, મહારાજ નગુની નાર વરે સમરથ ને એની પેરે સહેજો રે, કોઈ ગુણ વિનાની હોય અને અવગુણવાળી હોય અને હવે ફેરા ફરીને આવી ગયા, હામાં હામી જોવાનું હોય નહીં, મા બાપે ઘોડિયામ હોય ત્યારથી નક્કી કરી દીધું હોય, તે જે આવ્યું એ હવે કાઢે જ પાર. મુક્તાનંદ છે કે મહારાજ હું તો અવગુણની ખાણ છું અને મારી અંદર તો એકલા અવગુણ જ ભરેલા છે, આ તો તમે સમરથ મને વર્યા છો, હવે વરી ગયા તમારી ભૂલ થઈ ગઈ, પણ હવે પાર પાડી દેજો, લો પાર પાડી દેજો. તો સ્વામીને કોઈ એમ કે સ્વામી અવગુણનો ભંડાર છો તમે, તો મુક્તાનંદ છે કે ભાઈ હું તો 1000 જગ્યાએ લખ્યું છું છું, સારું જ છે તમે કીધું, હું તો છું જ, હું નથી ગુણનો ભંડાર, ગુણનો ભંડાર તો મારા મહારાજ છે, મારા મહારાજ છે, અવગુણ વાળી છું પણ મહારાજને વરી છું. સ્વીકાર, મોટા પુરુષોએ પોતાનો કેટલો શૂન્ય ભાવનો સ્વીકાર, કે જે અઢળક ગુણોથી ભરેલા અઢળક, તોય પણ એને શૂન્ય ભાવથી પોતાની જાતને કેવી જગ્યાએ સ્વીકારી અને કેવી સ્વીકારી એને કોણ. અને આપણને કોઈ ખાલી એટલું કે બધું તમારું સારું છે, પણ છે ને તમારું બોલવાનું ખાલી ઠેકાણ નથી, બધું આપણને એવું નથી કહેતા કે અવગુણની ખાણ, એવું નથી કહેતા કડવું તુંબડું, તમારું બધું જ સારું છે, બધું બહુ હાજર હશે, ખાલી બોલવાનું છે ને, લે ત્યારે હું તારે અમને કઈ ખબર જ નહીં પડતી હોય,
તમારું બધું જ સારું છે, પણ આ તમે જ્યારે બેસો ઉઠો છો ને ત્યારે થોડો અવિવેક જેવો, એટલી મને નહીં ખબર પડતી આટલું બધું કરું છું તો આટલું છે ને, હવે આપણે થવું છે એના જેવા, પહોંચવું છે એની જગ્યાએ, આપણા વિચાર. એટલે સ્વામી કહે છે, વાત કરીએ છીએ, વાતને સાંભળીએ છીએ, પણ થોડોક વિચાર, જે જગ્યાએ પહોંચવું છે એ લોકોના વિચાર સાથે આપણો વિચાર જ મળતો નથી. અનાદિ મુક્તો જે મહારાજના છે, આ મહારાજના મહામુક્તો છે, એની સાથે આપણો વિચાર જ મળતો નથી. જેનો વિચાર ના મળે એનું ડેસ્ટિનેશન ક્યાંથી મળવાનું? 1000 વખત આખે આખા પોથા ગોળવી નાખીએ તોય ના થાય, કારણ કે વિચાર તો મળવો જોઈએ. આપણે કોઈની સાથે ચાલવું છે તો એનો વિચાર ને આપણો વિચાર એક જ નથી થતો, તો કેટલા દી ચાલવાના? બે બળદ હોય ને ગાડે જોડેલા, તો એનો વિચાર એક હરખો હોય ને તો હળહળકું હાલે, નહીં તો એક આમ ખેંચે ને એક આમ ખેંચે તો ગાડું ક્યારે હાલે છે? બે બળદનો વિચાર એક દિશાનો હોય તો, પણ એક બળદ કે સીમમાં જવું છે ને એક કે ગામમાં જવું છે તો ખેડૂતને પછી જો જે ઉપાધિ થાય એ. અને કોઈ વખત એ બળદના વિચારો જુદા પડે છે, ગાડું હાંક્યું હોય એને ખબર હશે બાપા કે બે બળદના જો વિચાર જુદા પડે, ક્યારે પડે? લીલું ઘાસ જોવે ને તો એક એક છે ને નિષ્પૃહી હોય થોડો, કે ભાઈ કઈ નહીં આપણું છે નહીં ને ક્યાં મોઢું મારવું, પણ બીજો હોય ને એ ખેંચાય, ત્યારે ખેડૂતને શું કરવું પડે? ઓલાને ખેંચવો પડે, ખેંચવો પડે. પણ બેયના વિચારો જો, એ તો ચાલો 5-10 મિનિટ થાય તો વાંધો નહીં, ખેંચી લે ખેડૂત, પણ બેયના વિચારો વર્ષ સુધી જો ભેગા ના રહે ને તો બેયને જુદા કરવા પડે, ભાઈ હવે જોડ બદલી નાખો બળદની, આ આરોપ હમણાં છે ને આવું થાય. એટલે જો વિચાર તો જોઈએ, એમ મહામુક્તની દશાને પામવા માટે મહામુક્તના સિમિલર વિચારો જોઈએ. જેને શ્રીજી મહારાજને વાલા થવું છે એને શ્રીજી મહારાજને જે વાલા છે એને સિમિલર વિચારો જોઈએ. એ વિચારો કર્યા પછી પાછું વિચારને પામવાની તૈયારી જોઈએ. એ પામવા માટે રસ્તા વચ્ચે જે જે વિઘ્નો આવે બધાને હટાવવા માટેની ખુમારી જોઈએ. શ્રીજી મહારાજ કે બે સેના સામસામે ઊભી છે તે કાંઈ બે જણા એમ નથી વિચારતા, હારું સામે જાશું ઓલાનું નિશાન લેશું તો માથા કપાશે, સાથળ કપાશે, મરી જાશું, આ થશે, એમ નથી વિચારતા. એક જ છે, સામેનું નિશાન લેવું છે. મધ્યના 22માં મહારાજે બે સેનાનું વચનામૃત કીધું ને, સામેનું નિશાન લેવું છે. એમ જેને નિશાન હોય કે મારે તો આ દેહ પડતા પહેલા, દેહ છતાં મહારાજને જે મહામુક્તો વાલા બન્યા એના જેવું વાલા બનવું છે, આવો નિર્ધાર જેનો હોય એ મનને મરોડી શકે, એ અહમને મરોડી શકે, એ પોતાને અવગુણની ખાણ જાણી શકે, એ પોતાના નાના નાના જે દોષ છે એને જાણી શકે. આપણો કેમેરો હોય ખરો, પણ કેવો હોય? બીજાનું નાનામ નાનું જાણી જઈએ એટલો સરસ કેમેરો હોય, કેટલો શાર્પ. અત્યારે છે ને પેલા હમણાં કેમેરા સિસ્ટમને થોડી અપડેટ કરાવવા આવે ને તો એક કે એટલો મોંઘો કેમેરો, 4K કેમેરો, 4K કેમેરા કે તમારે સિસ્ટમ નાખ્યો તો 20-25 હજાર થાય બોલો. પણ આમ તમારે નાનામાં નાનો વાળ આવી જાય અંદર, પણ કોનો? એ કેમેરો જેની સામે હોય એનો. પણ ભાઈ કેમેરો જ બગડે તો? પેલું એક છે ને, એક કોઈ દેશ છે તેની અંદર એ લોકોએ બહુ મોટી કેમેરા સિસ્ટમ નાખી, ઘેર નાખી, પછી એનું જે હતું તો કંઈક આગ લાગી એટલે ફાયર થાય, કંઈ પણ થાય ને તો અંદર કેચઅપ થાય, તો ફાયર થયું ને કશું આવ્યું જ નહીં. કયું સ્ટેશન? જે જગ્યાએ રેકોર્ડિંગ બધું થાય ને એ જ ફાયર થયું, તો એની અંદર કશું આવ્યું જ નહીં. કેમ? તો કે એની ઉપર એક પણ કેમેરો નહોતો. આખા શહેરની કેમેરા સિસ્ટમ જે જગ્યાએ હતી એની ઉપર એકે કેમેરો નહોતો, બધું ખલાસ થઈ ગયું. પણ કેમ થયું, શું થયું, કાંઈ એનો રિપોર્ટ ના મળ્યો. એમ કેમેરો જીવનો છે તો ખરો, પણ પરલક્ષી છે. સ્વલક્ષી કેમેરો જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્વનું સારું ન થાય, સ્વનું સારું ન થાય એ પરનું સારું કરી જ ના શકે. અને જેનું સ્વનું સારું નથી થયું એ જ એના માટે ભૂંડું છે, પોતાનું જ સારું નથી થયું એ જ એના માટે સૌથી ભૂંડું છે. માટે ગોપાળન સ્વામી બધાનો મત એ છે, મોટા મોટા પુરુષોનો મત એ છે, સ્વદોષ દર્શન, હરિકૃપા જ મોટા મોટી એ છે, પોતાના દોષના દર્શન થાય. હા, આપણે કેટલા ટાળી શક્યા છે, નથી ટાળી શક્યા એ વાત જુદી છે, પણ આપણને આપણા દોષનો જો ખ્યાલ હોય ને તો બે વસ્તુ થાય. એક તો એ દોષ આપણને ટાળવા માટેની ખેવ ના રહે, અને ક્યારેક કોઈક આપણને દોષ બતાવે ને
તો આપણને એટલી ખબર પડે કે ઓહો મારા મિત્ર છે, આ મારા મિત્ર છે કે મને સહાય કરશે અને મને ઉપાધિ નથી, યાર હું ભૂલી જાઉં ને તો આ બરાબર મને યાદ રાખીને સમજાવે એવા છે, એટલે એના પ્રત્યે હેત રે, દ્વેષ ના થાય, નહીં તો શું થાય, દ્વેષ થાય એના પ્રત્યે, જીવનું આવું છે. એટલે સ્વામી કહે છે કે અંતરદૃષ્ટિ કરીને ખોળવું, અને મોટા ભક્ત જે મોરે થયા એના મતને અનુસરીએ ખરી ભક્તિ કરીને, મન ગમતું મેલી કરીને મત મોટાનો મન ધારીએ, પ્રસન્ન કરવા છે પ્રાણપતિને એટલું તો જરૂર વિચારીએ. સ્વામી કે પ્રસન્ન કરવા છે પ્રાણપતિને, આ મહારાજને રાજી કરવા છે તો એને રાજી કરવા હોય તો થોડુંક મનમાં વિચારવું પડે, મોટાનો મત પણ જોવો પડે. અંતર જામીને આગળે નહીં ચાલે જૂઠ જરાય, એમ વિચારી આપને કસર ન રાખવી કાય. અંતર જામીની આગળ બિલકુલ કઈ ચાલે એવું ત્યાં તો રજે રજનું છે, એક કેમેરો સામે હોય તો આપણે બધો વિવેક શીખી જઈએ છીએ, બરાબર ને? હા, અમે બોલતા હોય તો વિચારીએ કે આ નથી બોલવું, આવી ગયું હોય ને જીભ ઉપર તો કે નથી બોલવું, કેમ હરવા લાઈવમાં આટલા બધા લાજ લેશે આપણી, રહેવા દો, અત્યાર નહીં હમણાં બંધ થાય પછી વાત. કેમેરો રજે રજનું આટલું લઈ લેશે તો ભગવાન તો એના કેમેરા તો ગોઠવેલા જ છે, આ તો એક જ કેમેરો 3.5 કરોડ રૂવાડા સામે આ એક જ કેમેરો ગોઠવ્યો છે, અને ભગવાને તો 3.5 કરોડ રૂવાડામાં એક એક રૂવાડામાં કરોડ કરોડ કેમેરા છે, એક સેકન્ડના કરોડમાં ભાગમાં જીવની વૃત્તિ કઈ જગ્યાએ અડે છે ને ક્યાંથી પાછી વળે છે આનો રિપોર્ટ શ્રીજી મહારાજ પોતે નથી કાઢતા, શ્રીજી મહારાજના નીચેના 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 8માં 10માં લેવલ ઉપર રહેલા બધા આ ધંધો કરે છે. બોલો, શ્રીજી મહારાજ પાસે તો એ શ્રીજી મહારાજને જ્યારે જોવો હોય ને ત્યારે રિપોર્ટ રજૂ કરે. ગોપાળાન સ્વામી કે અંતર્યામી રૂપે જાજે તો બધે મહાપુરુષ જ રહેલા છે, પુરુષોત્તમ નારાયણ ક્યાં નવરા છે, આ બધા જીવોને તો પોતાના મુક્તોને સુખ આપે કે આને બધું આ બધું જોયું, હવે દારૂ પીતો હોય ચોરી જ કરતો હોય રખડતો, એમાં શું જોયા કરવાનું, રિપોર્ટ લખ્યા કરે ઓટોમેટિક, બધું એની જાતે થયા કરે. બોલો, આજે વર્ષો પહેલાં આ બધું આપણે આ વિઝા ને બધું હાથથી લખાતું આવે છે, કોમ્પ્યુટરો એની જાતે બધું અપડેટ કર્યા કરે, એમ ભગવાનની સિસ્ટમ એવી પહેલેથી ગોઠવેલી છે કે કઈ દાખલો કરવો ના પડે, એવી રીતે છે. અંતર જામીની આગળ નહીં ચાલે જૂઠ જરાય, એમ વિચારી આપને કસર ન રાખવી કાંઈ, એહ વાત અનુપ છે નક્કી સુખ થવાની નિદાન, એહ વાત અનુપ છે નક્કી સુખ થવાની નિદાન, વન સમજે વિપત પડે રન તૃણાર્થી સંગ સ્વાન. સ્વામી કે સુખ થવાની આ જ વાત છે કે પોતાના અંતરને ઢંઢોળીને ખોળો, પોતાની કસરોને ખોળો, પોતપોતાની કસરને ખોળીને ને ટાળો, અને ટાળવામાં જે મદદ કરે એનો મોટો ઉપકાર માનો, એ આપણને ચોખ્ખા કરે છે, ચોખ્ખા કરવા માટે મહારાજને ગમે એવા કરવા માટે એ કરે છે, એવો એનો ઉપકાર માનો તો એને પણ આનંદ થાય, કહો આને હું મદદ કરું. હવે કોઈ મદદ કરવા આવે ને આપણે જ્યારે હોય ત્યારે એનો હાથ જ ખેડવી નાખીએ, બરાબર, તો ઓલો 2 વખત દયા કરે, 3 વખત કરે, પછી 4થી વખત કે ભાઈ આ તો માથું કાપી નાખે એવો જ રહેવા દો, આને અડવામાં માલ જ નથી, અને કોઈ અડે નહીં ને એટલે ઓલાને શું લાગે ખબર છે, આપણે બરાબર છે, બરાબર છે, હા બરાબર છે ભાઈ, જો છેલ્લે પછી બરાબર બધું ભગવાન એક આરે પૂછશે, બધું બરાબર છેલ્લે કરી નાખશે, એની પાસે તો કંઈ છે નહીં, માટે કસરને ટાળીને. કે છે રણ તૃણાર્થી, જેમ રણની અંદર કોઈ કૂતરો લઈને નીકળે ઘાસ ખોળવા તો કૂતરો તો દુઃખી થાય જ, ઘાસ તો મળવાનું નથી રણ પ્રદેશમાં, ઓલો તો દુઃખી થાય પણ આરે જે કૂતરો ગયો ને એ દુઃખી થાય, એવી રીતે વન સમજે આ તો વિપત પડી એવું થયું. જીવને જે ઈચ્છા નથી, જીવ એક બાજુ પર સંકલ્પ કરે છે અક્ષરધામના મુક્ત થવું છે, પણ વિચારોમાં ઠેક પહોંચેલું નથી, છે રણ પ્રદેશ જેવું, રખડે છે ગોતે છે પણ એને કશું જ હાથમાં આવે નહીં, પેલો
જેમ કૂતરો દુખી થાય એમ એ દુખી થાય. માટે મોટા સંતને મળી વળી ટાળવી સર્વે ભૂલ, બધી જ ભૂલ ટળે છે કોનાથી? મોટા સંતને મળવાથી. કારણ કે મોટા સંત છે એ જ વાતને સમજાવી શકે છે, મોટા સંત છે એ જીવના હૃદયમાં વાતને મૂકી શકે છે, મોટા સંત છે એ જીવની નાનામાં નાની કસરને જાણી શકે છે. મોટા સંત સિવાય જીવની નાનામાં નાની કસરને કોણ જાણે? એના દિલમાં દયા રહી છે, એ દોષને બતાવે છે તો પણ એની અંદર દયા રહેલી છે. એને કોઈનો દોષ બતાવીને એને નીચો નથી પાડવો હતો, એના પ્રત્યે દ્વેષ નથી હોતો. એને એમ છે કે હું જેમ સુખ્યો છું ભગવાનના સુખે, એમ મારો આ સંગી છે એ પણ સુખી થઈ જાય. શ્રીજી મહારાજે વચનાવતમાં કીધું છે. બધું જ મોટા સંતને મળવાથી અને મોટા સંતને અનુસરવાથી આ બધી ભૂલ ટળે છે. નિષ્કુળાનંદ કહે નવ ખોઈએ અવસર આવો અમૂલ્ય. સ્વામી કે આવો અમૂલ્ય અવસર આવ્યો છે, મોટા સંત મળ્યા છે, આ નિષ્કુળાનંદ સ્વામી જેવા મોટા સત્પુરુષ મળ્યા, તો આ નાનામાં નાની કસરો આપણી ખોડી ખોડીને, ભલે સ્વામીનો અથોડો રહ્યો, સ્વામીનો ભલે રંધો રહ્યો, પણ સ્વામીને કે તમારો દયાળુ રંધો છે, આ દયાળુ અથોડો છે, આ દયાનો અથોડો ને દયાળુ આ રંધો વાગે ને તો જ અમે મહારાજને તમને ગમી એવા થઈએ એવા છીએ. એટલે સ્વામી કે મોટા સાધુનો યોગ મળે ત્યારે યોગ કરીને આવો અમૂલ્ય અવસર ગુમાવો નહીં, એવું સ્વામી સીબી રાજાના આખ્યાનથી આપણને સમજાવે છે. આગળ સ્વામી આવે જે આખ્યાનો કહેશે એને આપણે મહારાજની ઈચ્છા થશે ત્યારે આગળ સાંભળશું. અહીં કડવું 39 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની